ઘેર આટલું પાણી ભરું ને તોય તો ખલાસ થઈ જાય. ઘર ઘર આંડો લઈને ફરતી આંડો પાણી સાટું પીવાનું. આપણા દેશની નારીને એમનામ જગદંબા નથી કહેવાતું, એટલે જ એક બેને પોતાના ભાઈની આખી જિંદગી સેવા કરી. અત્યારે મહેસાણા જિલ્લાના અંબાસણ ગામથી 250 કિલોમીટરની દૂરી પર આવેલું સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લાનું ભીમડાત ગામ છે ત્યાં આવ્યો છું. અને આ જે વિડીયો છે ઓલમોસ્ટ લાખો લોકોએ વિડીયો આ જોયો છે. અને તમે માનશો નહીં મિત્રો, 1.5 લાખ લોકોએ તો મને ખાલી ઇનબોક્સ કર્યું છે કે ભાઈ તમારે અહીંયા જવું છે અને આ ભાઈ બહેન માટે કંઈક કરવું છે. એટલે સીધો ત્યાં આવ્યો છે. અત્યારે બહારનું તાપમાન છે 41 ડિગ્રી, બુધવાર છે અને 27 તારીખ છે. અને સીધા આપણે આવી ગયા છીએ ભીમડા, ત્યાં જઈએ. આપણે એમના માટે શું કરી શકીએ ફટાફટ જાણીએ. બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું ભીમડાત ગામ છે. અત્યારે હું ભીમડાત ગામમાં આવ્યો છું જ્યાં લીલાબેન દેવી પૂજક 65 વર્ષના છે. 50 વર્ષ પહેલા એમના પતિ એક્સપાયર થઈ જાય છે અને વર્ષોથી એમના નાના ભાઈ સાથે રહે છે બહાદુરભાઈ દેવી પૂજક, જે બેણે આખી જિંદગી પોતાના ભાઈની સેવા કરી છે એમ તમે કહી શકો છો. પણ ઘરની મોટામાં મોટી સમસ્યા છે પાણી, ટોયલેટ, બાથરૂમ અને આ ઘર. આ ઘર તમે જોશો ટોટલ બંજર થઈ ગયું છે, બિલકુલ માટીનું ઘર છે, ગમે ત્યારે પડી જાય શકે એમ. અને આ બે ભાઈ બહેનો છે જે આવી પરિસ્થિતિમાં રહી છે. બહાદુરભાઈ દેવી પૂજક જે પોતે એમની માનસિક અવસ્થા સારી નથી, પોતે બે પગે ચાલી નથી શકતા, તકલીફમાં છે ખૂબ જ. અને આ બેન છે લીલાબેન, જેણે આખી જિંદગી પોતાના ભાઈની સેવા કરી છે. બે ભાઈ બહેન રહી છે. મારી નામ લીલા છે. અમે દેવી પૂજક છે. તમારું ભાઈનું નામ? એ તે બહાદુર ભાઈ છે. બહાદુર લખમાણ. એને હું થયું? એના તો આ ઓલું આવી ગયું છે. એટલે હાલી નથી શકતા ભાઈ તમે? નથી હાલી શકતા. ત્રણ વર્ષથી બહુ દુઃખી છું. મને કોઈ માયા નથી. મારે એકલી સૌ ભાઈ મને એકલી હું શું શું કરું. આ કોણ લાવીએ આ ધૂળ નથી મારા ગાડ બાર કરવાની. અંબાઈ નથી શકતી. હું કોઈ નથી માણ આપણે સાથ નથી દેતા કોઈ. એક ભાઈ કામ કરવા વાળો હતો, એ તે મંડાઈ ગયો. શું કરું હું? કે દાડિયા બાડિયા કરીને કરાવી લેતી. અત્યારે થાય એવું નથી. મારી છે ત્રણ વર્ષથી આ ભાઈ પડી જતો હતો ને હેરાન થાય. માં ઘસના હારું નતો, દાડિયા વયો જતો હતો. તો આ ભાઈના હારું હતું, દાડિયા દપાડિયા જતો ગુજરાન કરતા હતા એમ. અત્યારે તો હા બે જ્યોસ કોણ કરે. હું દાડિયા જાઉં તો વાંય રહી જાઉં તો માણા ના પાડી દે. નો તમે આવશો બધું રે. અમારા ઘરવાળા ક્યાં નાને છે. નહીં છે. ગુજરે બહુ વર્ષ થઈ ગયા. એક અઢી મહિના થયા હતા. ગુજરી ગયા. મારા ઘરવાળા મને તો કાંઈ ભાને નથી, કાંઈ નહીં. 12-13 14 વર્ષની છે હું પરણાવી દીધા મને. ગુરુ ભાઈ એટલું કરી દો તો બહુ તમારી મહેરબાની. શું હું તમને હાથ જોડીને પગે લાગુ છું ભાઈ? ના હું છે આમાં એના લોટલી સખાવાનું આખો દી જરા જરા ખાય છે. આમ પેટ ભરીને ખાતો નહીં છે, આખો દી ખાય. એક જરા જરા ચકલા ખાઈને ઘણ ખાય જરા જરા. એને કહે છે જવાની ઓલી બહુ તકલીફ પડે ને એટલો નહીં છે, ઓછું ખાય છે. તમે સંડાસ બાથરૂમ ક્યાં જાય? ત્યાં બહાર બેહાડી દઉં છું. હું બેહાડી દઉં છું ભાઈ, પેશાબનો ડબલો દઉં છું. એટલે ટોયલેટ બાથરૂમ નથી અહીંયા? નહીં છે, કાંઈ નથી ભાઈ. આ તો મકાન સિવાય બીજું કાંઈ નથી. આય પડવા આવી ગયો. પાણીનું પીવાનું ટેન્શન ભાઈ. 15 મહિના પાણી આવે. ઉનાળાનું તો બહુ ટેન્શન પાણીનું. ઘેર આટલું પાણી ભરું ને તોય તો ખલાસ થઈ જાય. ઘર ઘર આંડો લઈને ફરતી આંડો પાણી સાટું પીવાનું. ઘરે ઘરે હાંડો લઈને પાણી આટું ફરો ને પછી આમાં ભરો. મકાન બનાવી દો તો બહુ સારું છે ભાઈ. અમને કાંઈ અમારે તો છે નહીં આધાર. મારી વાંહે કોઈ નથી. ભાઈ હતો તો સારું હતું. મારા બીજું કોઈ નથી. મારી વાહ તો હારિયામાં કોઈ નથી. માવતર માં કોઈ નથી. માવાઈ જાય શું કરું? પેશાબ કરવા હું લઈ જાઉં, સનાસે હું લઈ જાઉં. લાવી દેવું હોય તો હું લેવી દઉં. લોટલો કરી દઉં, એક ખાય આખો દે એક લોટલો. આ
આપણે શું કરી ખબર, કે ઘર તો આપણે બનાવી નાખીએ, બહાદુરભાઈ હાલી ન થકતા ને એને પ્રોબ્લેમ છે ને, ટોયલેટ બાથરૂમ આપણે અંદર કરી નાખી અને રસોડું અહીંયા કરી નાખી, એટલે તમે જે ટોયલેટ બાથરૂમ કરવા બહાર લઈ જાઓ, ઉપાડી ઉપાડીને લઈ જાઓ, એ નથી કરવાનું, આપણે અંદર જ કરશું હોને, એટલે ટોયલેટ બાથરૂમમાં તમને કોઈ તકલીફ ન પડે. અને જે બાજુ ટોયલેટ બાથરૂમ હોય એની આખી વિરુદ્ધ દિશામાં આપણે રસોડું કરી નાખશું. ઘરની અંદર લીલાબેન આજુબાજુમાં જઈ જઈને હાંડા ભરી ભરી અને આ પાણીના ટીપડાની વ્યવસ્થા કરે છે. 15-20 દિવસે જેમ તેમ પાણી આવે છે. આ જગ્યામાં પાણીનો અભાવ બહુ છે એટલે લીલાબેન હાંડામાં પાણી ભરે, આજુબાજુમાંથી લઈ લઈ આ ટીપડામાં ભરે છે, એનું ટોયલેટ બાથરૂમ આ પાણીથી સાફ કરે છે, જમવાનું પણ આ પાણીથી બનાવે છે અને ખૂબ જ દુઃખી થાય છે. મોટામાં મોટો પ્રશ્ન એ છે કે એમનો જે ભાઈ છે આ બહાદુરભાઈ, ટોયલેટ બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી ઘરની અંદર અને લીલાબેન જાતે પોતાના ભાઈને ઉપાડીને બહાર ટોયલેટ બાથરૂમ કરવા માટે લઈ જાય છે. ઘરમાં ટોયલેટ બાથરૂમની પણ કોઈ સુવિધા નથી. આ ટોયલેટનો ટબ છે જેમાં ટોયલેટ બાથરૂમ કરાવે છે, અમને જ્યારે સંડાસ જવું હોય ત્યારે બહાર લઈ જાય છે, બાકી કોઈ જાતની પરિસ્થિતિ નથી. પણ લીલાબેનને સલામ કરવાનું મન થાય કે આખી જિંદગી પોતાના ભાઈની સેવા કરી, આખી જિંદગી પોતાના ભાઈને જ્યાં જરૂર પડી છે ત્યાં અડીખમ ઊભા છે. એટલે એવી બહેનો કે જે હંમેશા પોતાના ભાઈનું સારું વિચારતા હોય, ભાઈ માટે ગમે તે કરવા તૈયાર હોય, ભાઈ પોતે ચાલી નથી શકતો, માનસિક અવસ્થા સારી નથી, પોતે ખૂબ હેરાન થાય છે ને, વર્ષો હેરાન થયા છતાં પણ લીલાબેને અડીખમ એની સેવા કરી છે, તો આપણે એમનું ઘર બનાવીએ છીએ. સરસ મજાનું આપણે લીલાબેનનું ઘર બનાવશું, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરશું અને પાણીની જે પણ એમની સમસ્યા છે એ પણ આપણે દૂર કરવાના પ્રયત્ન કરશું. કાલે મહેસાણાના અંબાસણ ગામમાં હતો, ત્યાંથી 250 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરીને અહીંયા સીધો આવ્યો છું અને 40-50 હજાર લોકોએ મને આ બેનભાઈનો વિડીયો મોકલ્યો કે ભાઈ ખજુરભાઈ તમારે અહીંયા જવું જોઈએ, એમનું ઘર બનાવવું જોઈએ. એટલે જેટલા પણ 40-50 હજાર લોકોએ મને આ વિડીયો મને મોકલ્યો છે લીલાબેનનો, તો એમનું ઘર બનાવવા માટે આવ્યો છું. સરસ મજાનું આપણે લીલાબેનનું અને એમના ભાઈનું ઘર બનાવીએ છીએ, બે બેનભાઈનું ઘર આપણે બનાવશું. ઘરની પેટીમાં લાગુ કપડાં છે પણ કપડાં નથી, આ આ ચોખા છે, આ દાળ છે, આટલી આટલું કરિયાણું રાખે છે. મેં પૂછ્યું કે ભાઈ તમે આ પેટીમાં કેમ રાખો છો, તો મને એવું કીધું કે રાખવાની કોઈ જગ્યા નથી અને ઘરમાં ઉંદર છે તો ઉંદર પણ ખાઈ જાય છે અને અનાજનો બગાડ કરે છે, એટલે આટલું જે જમવાનું આટલું જે કરિયાણું છે રાખે છે ભાઈ બેન. હાલો માજી, અમારું ઘર કરી નાખી બરાબર, પગે નહીં લાગવાનું. હવે આપણે જેટલું સામાન છે ને બધું કઢાઈ નાખી બહાર, હવે આપણે આમ ભાઈને બહાર ઉપાડી લઈ, શું કરી ઉપાડી લેવો સહેલ ભાઈ, તમે જરાક હાથ ટેકો કરો, ઉભો થઈ હાલો હાલો ભાઈ, આરામ થયો, ખાટલો લાવો ખાટલો, બેસ આરામ, અરે આરામથી મૂકી દો પગ અહીંયા ઉપર. હા બોટાદ જિલ્લાનું મોટું ગામ તમે કહી શકો ભીમડા, જ્યાં આજે આપણે બેનભાઈનું સરસ મજાનું ઘર બનાવવા જઈ રહ્યા છે. જેસીબીનું કામ પૂરું થઈ ગયું છે, તમામ સામાન આવી ગયો છે, આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો, એને પ્રેમ આપો. ખાસ તો અત્યારે ઉનાળો છે તો ઉનાળામાં ઘરની બહાર પાણીના કુંડા મૂકો, પક્ષીઓનું ધ્યાન રાખો, જાનવરોનું ધ્યાન રાખો અને ખાસ તો બેને પોતાના ભાઈ માટે આખી જિંદગી કુરબાન કરી દીધી અને આખી જિંદગી એની સેવા કરી. અત્યારે ભાઈ ચાલી નથી શકતો એટલે એમના માટે ખાસ આપણે ઘર બનાવી રહ્યા, ટોયલેટ બાથરૂમ બનાવશું એમના માટે, પાણીની તમામ સુવિધાઓ પૂરી કરશું, સરસ મજાનું ઉત્તમ ક્વોલિટીનું ઘર બનાવશું. આજ માટે આટલું છે. ફરી પાછો તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.